નમસ્કાર દર્શક મિત્રો, એક્ઝોટિક વેબ મીડિયામાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજના લાઈવ કાર્યક્રમમાં અમારી સાથે અમારા સ્ટુડિયોમાં આજે ઉપસ્થિત છે એરોબિક્સ જિમ્નાસ્ટિકમાં જેમણે ગોલ્ડ મેડાલિસ્ટ મેળવ્યું છે, ગોલ્ડ મેડલ મેળવ્યું છે, તેમને આપણે મળીશું. સૌથી પહેલા છે મારી બાજુમાં ભવ્યાંશુ કામી. ભવ્યાંશુ, આપનું સ્વાગત છે અમારા સ્ટુડિયોમાં. અને મારી બાજુમાં છે દીકરી પ્રકૃતિ શિંદે, જેને પણ ગોલ્ડ મેડલ મેળવ્યું છે. તો પ્રકૃતિ, તારું પણ સ્વાગત કરું છું મારા સ્ટુડિયોમાં. અને ભવ્યાંશુની બાજુમાં જે છે, જે કોચ છે, સાગરભાઈ બીડીવાલા. સાગરભાઈ, આપનું પણ સ્વાગત કરું છું. અને જેમણે ગોલ્ડ મેડલિસ્ટ મેળવ્યું છે, તેમણે ખૂબ સરસ આપણા ગુજરાતનું નામ રોશન કર્યું છે, આપણા સમાજનું નામ રોશન કર્યું છે, સાથે સાથે તેમના પરિવારનું નામ પણ રોશન કર્યું છે. અને સાથે સાથે તેમના જે પણ શાળામાં ભણે છે તેમનું પણ નામ રોશન કર્યું છે. તો સૌથી પહેલા તો હું પૂછીશ ભવ્યાંશુ તને કે તે આ ગોલ્ડ મેડલ મેળવ્યું છે તો તને કેવી લાગણી અનુભવ થાય છે? મને ખૂબ આનંદ આવે છે કે હું મારા દેશ માટે, મારા મા બાપ માટે, મારા કોચ માટે આ ગોલ્ડ મેડલ લાવ્યો છું. હું બહુ ખુશ છું કે હું આ ગેમમાં પહેલાથી છું, રમું છું, ને 8 વર્ષની મહેનત બાદ અમને ઇન્ટરનેશનલમાં મેડલ મળ્યો છે. એ બદલ હું મારા કોચનો પણ આભારી છું. મારા કોચ શ્રી સાગર બીડીવાલા, શ્રી વાસુ બીડીવાલા, શ્રી સાગર જગીવાલા, શ્રી કૌશિક બીડીવાલા, ને અમારા સ્વાન્સી હેલ્થ ક્લબ અને ગુજરાત જિમ્નાસ્ટિક એસોસિએશન અને જિમ્નાસ્ટિક ફેડરેશન ઓફ ઇન્ડિયાનો બી ખૂબ ખૂબ આભારી છું. જી ભવ્યાંશુ, તારા પેરેન્ટ્સ શું કરે છે? તારા ફાધર શું કરે છે? તારા મધર શું કરે છે? મારા મધર હાઉસવાઈફ છે. જી. ને મારા ફાધર પોલિટિશિયન છે. વાહ, ખૂબ સરસ. શું છે, કઈ પોલિટિશિયન છે? એનું નામ તો કઈ કોમ કે ભી ખબર પડે. નીતિશભાઈ ગામિત, કોર્પોરેટર નીતિશ. ખૂબ સરસ, ખૂબ સરસ. પોલિટિશિયન છે એટલે તને ઘણી બધી એમના થકી ભી પ્રેરણા મળી હશે હું માનું છું. અને ક્યાં, સુરતમાં જ છે તેઓ? સુરતમાં. જી, ખૂબ જ સરસ. ને તું કઈ શાળામાં ભણે છે? પીઆર ખાટીવાલા વિદ્યા સંકુલ. જી, તો પીઆર ખાટીવાલા શાળાનું પણ નામ ખૂબ જ સરસ તે રોશન કર્યું છે અને શાળાએ ગૌરવ મેળવ્યું છે. તો શાળા તરફથી તને શું શુભેચ્છા પાઠવી છે લોકોએ? શાળા તરફથી પણ બહુ શુભેચ્છા પાઠવી છે. એ લોકો અમારા માટે ફંક્શન કરવાના છે ને બહુ સારી રીતે અમારું સ્કોલરશિપ પણ આપવાના છે એવું કહે છે. જી, તમે જે આ મેડલ મેળવ્યો હતો તેના માટે તમે કેટલી મહેનત કરી હતી તે અમારા દર્શકોને જણાવો, કે જેથી કરીને જે પણ વિદ્યાર્થીઓ કે જે પણ લોકો છે જે આવી રીતે કોઈ પણ મેડલ મેળવવા ઈચ્છે છે પણ ક્યાંક ને ક્યાંક એને કોઈક ને કોઈક મુસીબત નડતી હશે કે જેથી કરીને તેઓ આગળ નથી વધી શકતા, તો એ લોકોને આપ શું કહેશો? હું છેલ્લા 8 વર્ષથી જિમ્નાસ્ટિક્સ કરું છું ને અમારા કોચે અમારી પાછળ બહુ મહેનત કરી છે. અમે દરરોજ જ અમે જિમ્નાસ્ટિક ક્લાસમાં જવાનું રહે છે અને જો એક પણ દિવસ મિસ થાય તો અમારા કોચ અમને સામેથી કહે છે કે મેડલ જોઈતો હોય તો રજા નહીં પાડવાની, દરરોજ આવવું જ પડે છે. ને કશે ને કશે કઈ પણ ભૂલ થાય, કઈ આપણે કોન્ફિડન્સ પણ નથી આવતો કોઈક વાર, એ અમારા કોચે અમને બહુ મહેનત કરી છે કે અમને દરેક જગ્યાએ જ્યાં અમે પાછળ પડતા હોઈએ છીએ ત્યાં અમને મોટિવેશન પણ આપ્યું છે. અમારા મા બાપે પણ અમને બહુ ખૂબ સાથ આપ્યો છે, એ બદલ હું એમનો બહુ આભારી છું. ને બહુ પ્રેક્ટિસ કરવી પડે છે ને કોઈ દિવસ એવું નહીં વિચારવાનું કે આપણેથી કંઈ થતું નથી, બધું થાય છે. અને મેડલની આશા વગર પોતાના પરફોર્મન્સ પર ધ્યાન આપવું જોઈએ કે પોતે પરફોર્મન્સ સારું કરીને આવીએ પછી જે આપણને મળશે એ મળવાનું જ છે. જી, ખૂબ જ સરસ. મતલબ કે તમે કોઈ પણ આશા વગર તમે તમારા ધ્યેયને પ્રાપ્ત કર્યું છે એવું તમે કહી શકાય, રાઈટ? હવે આપણે વાત કરીશું એમના કોચ સાથે જે સાગરભાઈ છે. સાગરભાઈ, આપે આટલું સરસ તમારા જે દીકરાઓ તો આપણે કહી શકીએ કે જેમને તમે ટ્રેનિંગ આપી છે અને આજે તેઓ મેડલ લઈને આવ્યા છે તો તમે કેવું ફીલ કરી રહ્યા છો? હું એટલી ખુશી અનુભવું છું કે આજે જે મેં સપનું મેં પોતે જોયું છે તે મેં પૂરું નથી થયું મારાથી, અને એ જ ટ્રેનિંગમાં મેં હું જેટલું શીખો છું જેટલા એક્સપિરિયન્સ અને એ એક્સપિરિયન્સથી એ લોકોને ટ્રેનિંગ આપી છે અને આજે એ લોકો મારા તરફથી એવું લાગે છે કે મારા તરફથી એ લોકો આજે જીતીને આવ્યા છે. જી, ખૂબ સરસ. આપ કેટલા સમયથી ચલાવો છો આ જિમ્નાસ્ટિકના ક્લાસીસ? આ ક્લાસીસ તો મારા ફાધર ચલાવતા હતા. મારા ફાધર આ ક્લાસીસ મારા મિનિમમ 25 વર્ષ ચાલે છે. હું પોતે બી જિમ્નાસ્ટિક્સમાં જતો હતો, આજ સુધી હું પણ પોતે રમું છું, પણ છેલ્લા 5-7 વર્ષથી હું આ બધા છોકરાઓને ટ્રેનિંગ આપું છું. જી,
આજથી 6 વર્ષમાં પહેલો એવો બનાવ બન્યો હશે કે જે તમારા દીકરાઓ મેડલ લઈને આવ્યા છે? હા, 5 થી 7 વર્ષમાં પહેલો છે કે જે લોકો ઇન્ટરનેશનલ મેડલ લાવ્યા છે. અમારા ત્યાંના બધા જ ખેલાડીઓ જેટલા છે અત્યાર સુધી નેશનલમાં ગોલ્ડ મેડલ ને સિલ્વર મેડલ આટલા વર્ષોમાં લાવ્યા છે, બટ પહેલી વાર આ બનાવ બન્યો છે કે જે ઇન્ટરનેશનલ મેડલ લાવ્યા છે. તમારે ત્યાં કેટલા લોકો આ શીખવા માટે આવતા હોય છે? મારા ત્યાં નેશનલ પ્લેયર 15 છે અને બીજા બધા નોર્મલી 35 થી 40 છોકરાઓ નાના છે જે બેઝિક શીખે છે. આ દીકરાઓ ને કે દીકરીઓ પાછળ તમે કેટલી મહેનત કરી છે? એ લોકોના કરતા વધારે મારું પોતાનું ધ્યાન આપું છું કે મારાથી કઈ છૂટવું ના જોઈએ એ લોકોની પાછળ. કે કાલે ઉઠીને એ લોકોને ક્યારે બી કોઈ વસ્તુ ને એવું નહીં થવું જોઈએ કે આ તો હતું જ નહીં અમારી પાસે, કે આ કોઈક વસ્તુની બી એ લોકોને અધૂરું ના લાગવું જોઈએ. ખૂબ જ સરસ વાત કહી. હવે ભવ્યાનસિંહ, હું તને છેલ્લા એક પ્રશ્ન એવો પૂછીશ કે તે અત્યારે મેડલ તો જીતી લીધું છે, પણ હવે તારો આગળ શું કરવાનો વિચાર છે એ અમને જણાવો. હવે મેડલ તો જીતી લીધું, અમે એશિયા કપ ખાતે મેડલ જીત્યું છે, બટ હવે અમારી એવી ઈચ્છા છે કે અમે વર્લ્ડમાં, વર્લ્ડ ચેમ્પિયનશિપમાં અમારા કોચનું, અમારા દેશનું, બધાનું નામ રોશન કરીએ અને વર્લ્ડ ચેમ્પિયનશિપમાં પણ અમે મેડલ લાવીએ. ખૂબ જ સરસ. ભવ્યાંશ, તને ખૂબ ખૂબ શુભેચ્છા અને તમારા કોચને પણ ખૂબ ખૂબ શુભેચ્છાઓ. હવે આપણે વાત કરીશું જે દીકરી મારી બાજુમાં બેઠી છે, પ્રકૃતિ. પ્રકૃતિ, તારા પેરેન્ટ્સ શું કરે છે? મારા પપ્પા બિઝનેસમેન છે અને મમ્મી હાઉસવાઈફ છે. જી, ખૂબ જ સરસ. અને તું કઈ સ્કૂલમાં ભણે છે? હું વનિતા વિશ્વમાં ભણું છું. ખૂબ સરસ. આ મેડલ જીત્યા પછી તું કેવું ફીલ કરી રહી છે? મને બહુ જ ખુશી થાય છે, કારણ કે બર્થડેથી જ શુભેચ્છા આવે છે મારા માતા પિતા, મારા પરિવાર વાળા અને મારી શાળા તરફથી પણ. જી, જયારે તું આ શીખવા જતી હતી જિમ્નાસ્ટિક, જો એરોબિક્સ જિમ્નાસ્ટિક શીખવા જતી હતી, ત્યારે તને કોઈકે કઈક પૂછ્યું હતું કે તું આ કેમ શીખવા જાય છે, કેવી રીતે શીખે છે, એના વિશે કોઈકે તને પૂછ્યું? એવા સવાલ તો આવ્યા હતા કે કેમ શીખે છે અને આગળ શું છે, પણ મારા માતા પિતા અને મારા કોચે મને દર વખતે સપોર્ટ કર્યો છે. જી, કહેવાય છે કે એક દીકરી જ્યારે કોઈ પણ આવા લેવલ ઉપર જતી હોય છે ત્યારે એને ઘણા વિઘ્નો નડતા હોય છે, તો તને કોઈ એવા વિઘ્નો નડ્યા? તને એવું કહે તું આ કરવા નહીં જા, કે આ તારા માટે નથી યોગ્ય? ના, મને એવું કઈ નથી નડ્યું, મને બધા જ સપોર્ટ કર્યો. જી, મતલબ કે કહેવાનો મતલબ દર્શક મિત્રો મારો એ છે કે દીકરીઓ પણ બધું જ વસ્તુ કરી શકે છે. દીકરીઓ શું નથી કરી શકતી એવું નથી, અત્યારે સમાન થઈ ગયા છે દીકરો અને દીકરી, કે દીકરો જેટલું કરી શકે છે એટલી જ વસ્તુ દીકરી પણ કરી શકે છે. તો ખૂબ ખૂબ ધન્યવાદ તને, અને તારો આગળ જવાનો હવે શું કરવાનો વિચાર છે? વર્લ્ડ ચેમ્પિયનશિપમાં ગોલ્ડ મેડલ લાવવો છે અને અમારા કોચનું એક મોટો સપનો છે, અમારા કોચનું છે કે પૂરું કરવું છે. જી, આની સાથે સાથે તારું ભણવાનું કોઈ ડિસ્ટર્બ થાય છે? ના, ભણવાનું અમે કવર કરી લઈએ છીએ, જેટલું ધ્યાન અમે જિમ્નાસ્ટિક પર આપીએ છીએ એ જ રીતે અમે ધ્યાન પછી ભણવા પર પણ આપીએ છીએ. કયા સ્ટાન્ડર્ડમાં છે તું? હું 11th કોમર્સ. જી, ખૂબ જ સરસ. તો આ દીકરી સાથે આપણે વાત કરી, અને હજુ બીજા સિલ્વર મેડાલિસ્ટ જે લોકોએ ગોલ્ડ મેડલ મેળવ્યા છે એ લોકોને પણ આપણે મળવાનું છે. તો 2 મિનિટના બ્રેક પછી આપણે પાછા મળીશું, ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.